આગળનો એક દાખલો જોઈએ છીએ આપણે. સ્વાધ્યાય એકનો વિભાગ એફનો દાખલા નંબર બીજો પાના નંબર 54 ઉપર તમને જે છે આપવામાં આવ્યો છે, બરાબર. ચાલો તો એમાં ધ્યાન આપશો મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે અહીંયા રકમ છે જોઈએ, તો કે ચાર જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલ છે. ચલો પહેલાં જોઈએ જ લઈએ આપણે. ચલો, વપરાશનો જથ્થો એટલે જો વપરાશને બીજું શું કહેવાય, જથ્થો પણ કહેવાય, જથ્થાને વપરાશ પણ કહેવાય, અને એની જગ્યાએ આપણને બીજું શું આપ્યું છે, કુલ ખર્ચ આપ્યો. હમણાં સમજાવું છું તમને ડિટેલમાં. ચલો આગળ વાંચીએ. વર્ષ 2013ની સરખામણીમાં 2015ના વર્ષ માટે પાસી અને ફિશરનો સૂચકાંક શોધો. લાસ્ટ પેયરનો કીધો નથી, પણ આપણે શું કરશું, ત્રણે ત્રણ સૂચકાંક ગણવાની વાત કરી છે, એટલે ત્રણે ત્રણ ગણી લેશું, બરાબર. હવે મિત્રો, જો 2013 આધાર વર્ષ છે, 2015 ચાલુ વર્ષ છે. 2013માં કુલ ખર્ચ આપ્યો છે અને વપરાશ આપ્યો છે. 2015માં પણ કુલ ખર્ચ આપ્યો છે અને વપરાશ આપ્યો છે, બરાબર. હવે મિત્રો, અહીં જો જથ્થો તમને બે જગ્યાએ આપી દીધો છે, પણ બીજી વસ્તુ આપણી પાસે ભાવ હોવો જોઈએ. તો અહીંયા જો 2013નો ભાવય નથી આપ્યો અને 2015નો ભાવ પણ આપ્યો નથી. તો હવે શું કરશું આપણે, 2013નો ભાવ શોધવા માટે ભાવનું સૂત્ર યાદ કરો, કુલ ખર્ચના છેદમાં શું મૂકી દેશું, જથ્થો. એટલે આ કુલ ખર્ચના દરેક આંકડાને એ જ વર્ષના જે જથ્થા આપ્યા છે એના વડે ભાંગતા જઈશું, એટલે આપણને 2013નો શું મળશે, ભાવ મળશે. એવી જ રીતે 2015ના કુલ ખર્ચને 2015ના જ જથ્થા વડે ભાંગતા જઈશું, એટલે 2015નો જ આપણને શું મળશે, ભાવ મળશે. ઓકે, તો સૂત્ર છે ભાવ બરાબર કુલ ખર્ચના છેદમાં જથ્થો. એ સૂત્રને માન્યતા રાખી, એ સૂત્રને માન્યતા આપી અને આપણે જે છે એ ભાવ મેળવી લેશું. અને પછી આપણે જે આપણે સ્ટેપ છે, P1Q0, P0Q0, P1Q1 અને P0Q1, એટલે ગીત ગાતા કેવું એવું લાગે, બરાબર છે. એટલે એવી ટૂંકમાં એવી રીતે પાકું થઈ જવું જોઈએ, બરાબર. તો આ થઈ ગયું ઓકે એટલે સુધી. ચાલો આગળ વધીએ મિત્રો. તો હવે ચાલો સૌથી પહેલાં સ્વાધ્યાય એક વિભાગ એફનો દાખલા નંબર 2નો જવાબ. થોડીક મેં તમને વાત કરી એ રીતે અહીંયા મિસ્ટેક હોવાને કારણે આવું દેખાય છે, પણ તમારે સમજી જવાનું કે સ્વાધ્યાય એક વિભાગ એફનો દાખલો નંબર 2 એનો જવાબ. ચાલો સૌથી પહેલાં બનાવી લઈએ કોષ્ટક, બરાબર છે, ગણતરીનું કોષ્ટક. ચાલો કોષ્ટકમાં મેં તમને વાત કરેલી છે, પહેલાં વસ્તુ લખી નાખવાની, ABCD 2014 અને 2015, બરાબર છે. 2014-15 જ હતા કે કાંઈ જોઈ લઈએ એકવાર, બરાબર છે. 2013 હતા કદાચ, ઓકે. તો મિત્રો જરા કાંઈ ધ્યાન આપશો, 2013 અહીંયા છે અને 2015 છે, તો અહીંયા તમારે એક સુધારો નાનો અમથો કરી નાખજો. અહીંયા શું લખશો તમે, 2015 બરાબર છે, પણ અહીંયા 2014 છે ને જરાક 13 લખી નાખજો, બરાબર છે. ચાલો, એટલે 2013 એટલે ટૂંકમાં પહેલું આધાર વર્ષ ને બીજું ચાલુ વર્ષ, એને આપણે બહુ વર્ષો કયા છે એને મતલબ નથી. એ તો આપણે છે અત્યારે પરીક્ષા લેવાય ને, તો હવે એ લોકો તમને ખબર હોય તો પેપરમાં જે તમને ન ખબર હોય ને, તમે ક્યાંથી પરીક્ષા આપી હોય, પાછલા વર્ષના પેપર તમે જોજો આ ગયા વર્ષનું, તો એમાં તમને 2019 અને 2020 આવું લખીને આપેલું હોય, બરાબર. એટલે એ લોકો વર્ષમાં તો ટૂંકમાં જે અત્યારે ચાલતા હોય ને એની ટૂંકમાં થોડોક એ સંબંધ હોય, એવું ટૂંકમાં વર્ષો લેતા હોય, બરાબર. પણ ટૂંકમાં જે નાનું વર્ષ હોય હંમેશા આધાર વર્ષ, ને મોટું વર્ષ હોય ચાલુ વર્ષ રહેશે. એટલે અહીં 2013 તમારે લખવાનું છે, 2013 વર્ષ અને 2015. ચલો હવે 2013માં એટલે તમને આપ્યું છે પહેલાં કુલ ખર્ચ લખી નાખ્યા, તમારે નથી લખવાનું, ખાલી જોજો પહેલાં. અને એનો જથ્થો આપ્યો છે 2015નો, પહેલાં કુલ ખર્ચ અને પછી એનો જથ્થો આપ્યો છે. તો પહેલાં 2013ના જે સોરી 14ના જે છે, હું 13 જ બોલીશ હવે, 2013ના જે છે એ અહીંયા કુલ ખર્ચ આપ્યા છે એની પરથી આપણે પહેલાં ભાવ મેળવી લઈએ, અને 2015ના જે કુલ ખર્ચ આપ્યા છે એનો પહેલાં ભાવ મેળવી લઈએ. ચાલો, તો ભાવનું સૂત્ર શું હતું, કુલ ખર્ચના છેદમાં જથ્થો. તો હવે જ્યાં કુલ ખર્ચ લખ્યું છે ત્યાં તમારે શું લખી નાખવાનું, ભાવ એટલે P0, અને અહીંયા પણ શું લખી નાખીએ, ભાવ એટલે P1. ચલો P0 અને P1 થઈ ગયું. ચલો ભાવ અને જથ્થો, ભાવ અને જથ્થો. હવે અહીં શું કરશું, તો કે આપેલા કુલ ખર્ચને એ જથ્થા વડે ભાંગતા જાવ એટલે ભાવ મળતો જશે. ચલો 360 ભાંગ્યા 60 કરશો એટલે તમને મળશે 6. પછી 160 ભાંગ્યા 10 કરશો એટલે મળશે તમને 16. પછી 480 ભાંગ્યા 15 કરશો એટલે તમને મળશે 32. અને છેલ્લે 336 ભાંગ્યા 3 કરશો એટલે તમને મળશે 112. ઓકે, ચલો, તો આ 2013નો તમને છે ભાવ અહીંયા મળી જાય છે અને આ આપ્યો છે એનો જથ્થો. ચલો વસ્તુ પૂરી થઈ ગઈ, 2015 માટે જોઈએ. ચલો કરો, 375 ભાંગ્યા 25, 375 ભાંગ્યા 25 એટલે 15 થશે. પછી 416 ભાંગ્યા 20 કરશો એટલે કેટલા થશે, 28.8. જો મિત્રો, પોઈન્ટ નાનો આમ તો આવી શકે, મોટા પોઈન્ટની મેં ના પાડી છે, મોટો પોઈન્ટ આમાં આવા દાખલા નહીં આવે, બરાબર. બાકી બધે આવે જ છે એમાં ના નહીં, પણ આવા દાખલા ટૂંકમાં મોટો પોઈન્ટ નહીં આવે, નાનો પોઈન્ટ આવી શકે, જેમ કે અહીંયા 20.8 આવ્યા છે, બરાબર. ચલો આગળ વધીએ, 613.2 ભાંગ્યા 6 કરશો એટલે મળશે 102.2. અને છેલ્લે 400 ભાંગ્યા 18 એટલે 2.5 કરશો એટલે તમને મળશે 160. તો 2013નો ભાવ અને જથ્થો હવે મળી જાય છે, 2015ના પણ ભાવ અને જથ્થો આપણને મળી જાય છે,
હવે આપણે શું કરશું તો હવે આપણા સૂત્ર મુજબ ગણતરી કરવાની છે. હવે કે દાખલામ નવું નથી બરાબર છે, ચાલો પહેલું ખાનું શેનું બનાવશું, પી વન ક્યુ ઝીરો. પછીનું ખાનું કયું બનાવશું, પી ઝીરો ક્યુ ઝીરો. હજાર યાદ રાખવાના હતા ને આપણે, અગિયારસો એક ને હજાર બરસતા, અહીંયા લાસ્ટ પેર માટે હજાર યાદ રાખશું. ચાલો હવે પાસે માટે સિગમા પી વન ક્યુ વન અને પછી સિગમા પી ઝીરો ક્યુ વન. ચલો પી વન ક્યુ ઝીરો, પી ઝીરો ક્યુ ઝીરો, પી વન ક્યુ વન ને પી ઝીરો ક્યુ વન. ઓકે ચલો, સૌથી પહેલાં મિત્રો હું તમને ઓલા પ્રમાણે કરાવીશ, વચ્ચેની બે કોલમનો ગુણાકાર, પછી પહેલી બે કોલમનો ગુણાકાર, પછી છેલ્લી બે કોલમનો ગુણાકાર, અને છેલ્લે પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર. આ રીતે બોલીશ, હવે આપણે વારગડિયામાંથી ગોતવા નહીં જાય બરાબર. ચલો પહેલાં વચ્ચેની બે કોલમ લગલા થશે પંદર ગુણ્યા સાઠ. હવે જો આ કિગ્રામ ગ્રામ ને લીટરની મીટર આપણે આમાં કાંઈ લેવા દેવા નથી. શું કામ? કારણ કે આમાં એકમનું ખાનું આપ્યું નથી. જો એકમનું ખાનું આપ્યું હોત તો આપણે એ ઓલા નિયમો ચાર સી તપાસવા પડે, પણ એકમનું ખાનું જ નથી આપ્યું તો પછી નિયમો તપાસવાની જરૂર નથી. ચાલો કર્યા તમે કેટલા, સાઠ ગુણ્યા પંદર એટલે કેટલા થશે, નવસો. બીજામાં દસ ગુણ્યા વીસ પોઈન્ટ આઠ એટલે બસો ને આઠ થશે. પછી પંદર ગુણ્યા એકસો ને બે પોઈન્ટ બે, પંદર ગુણ્યા એકસો ને બે પોઈન્ટ બે એટલે એકસો પંદરસો ને તેત્રીસ થશે. પંદર ગુણ્યા એકસો બે પોઈન્ટ બે એટલે પંદરસો ને તેત્રીસ થશે. ત્યાર પછી ત્રણ ગુણ્યા એકસો સાઠ કરશો, ત્રણ ગુણ્યા એકસો સાઠ કરશો એટલે ચારસો ને એંસી થશે. ચલો એ વસ્તુ પૂરી. હવે આવે છે પી ઝીરો ક્યુ ઝીરો. તો પી ઝીરો ક્યુ ઝીરો એટલે હું બંને ઝીરાના શું કરવાના છે, ગુણાકાર. એટલે પહેલી બે કોલમનો શું કરવાનો છે, ગુણાકાર. ચલો પહેલાં શું થશે, છ ગુણ્યા સાઠ એટલે છાંયે છાંયે છત્રીસ એટલે ત્રણસો ને સાઠ થશે. ચાલો પછી કેટલા આવશે, સોળ ગુણ્યા દસ એટલે સોળ ગુણ્યા દસ એટલે એકસો ને સાઠ થશે. પછી થશે બત્રીસ ગુણ્યા પંદર. ચાલો બત્રીસ ગુણ્યા પંદર કરશો એટલે ચારસો ને એંસી થશે બરાબર. ચાલો ત્યાર પછી એકસો ને બાર ગુણ્યા એકસો ને સાઠ બરાબર એટલે કેટલા થશે, એકસો બાર ગુણ્યા એકસો સાઠ એટલે ત્રણસો ને છત્રીસ થશે બરાબર. ચાલો ત્યાર પછી હવે આવે છે પી વન ક્યુ વન એટલે કઈ કોલમ આવશે, છેલ્લી બે કોલમનો ગુણાકાર. ચાલો પહેલાં કરો પંદર ગુણ્યા પચીસ એટલે થશે ત્રણસો ને પંચોતેર. ત્યાર પછી વીસ પોઈન્ટ આઠ ગુણ્યા વીસ, ચાલો કેટલા થશે, ચારસો ને સોળ થશે. પછી એકસો ને બે પોઈન્ટ બે ગુણ્યા છ કરશો એટલે થશે છસો ને તેર પોઈન્ટ બે. અને છેલ્લે એકસો ને સાઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરશો એટલે થશે ચારસો પૂરા. ઓકે ચાલો હવે આવે છે પી ઝીરો ક્યુ વન, પી ઝીરો ક્યુ વન. ચલો પી ઝીરો ક્યુ વન એટલે પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર. આ કોલમમાં એક જ્યારે ગુણાકાર કરો ને ત્યારે ભૂલનો આપણે ખાસ ધ્યાન રાખશો મિત્રો, કારણ કે છેલ્લે પહેલી કોલમ એટલે તમારે ભૂલાઈ જાય, આગી આગી છે ને એટલા માટે થોડુંક ધ્યાન રાખવાનું બરાબર. ચલો પહેલાં શું થશે, છ ગુણ્યા પચીસ, ચલો એટલે થશે એકસો ને પચાસ. પછી સોળ ગુણ્યા વીસ એટલે સોળ દુને બત્રીસ, ત્રણસો ને વીસ. ચલો પછી બત્રીસ ગુણ્યા છ એટલે થશે એકસો ને બાણું. અને છેલ્લે એકસો ને બાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ, ચલો એકસો બાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે બસો ને એંસી. ચલો આ ગુણાકાર પૂરા થઈ ગયા. હવે કરીએ લાઇન ટુ લાઇન સરવાળો. ચલો પેલો પી વન ક્યુ ઝીરોનો સરવાળો કરશો એટલે નવસો વત્તા બસો આઠ વત્તા પંદરસો તેત્રીસ વત્તા ચારસો એંસી એટલે પહેલો સરવાળો આવશે એકત્રીસ એકવીસ, ત્રણ હજાર એકસો ને એકવીસ. ઓકે ચલો પછી પી ઝીરો ક્યુ ઝીરોનો સરવાળો કરીએ, ત્રણસો સાઠ વત્તા એકસો સાઠ વત્તા ચારસો એંસી વત્તા ત્રણસો છત્રીસ એટલે સરવાળો થશે તમારો તેરસો ને છત્રીસ. કેટલા થશે, તેરસો ને છત્રીસ. પછી પી વન ક્યુ વન એટલે ત્રણસો પંચોતેર, ચારસો સોળ, છસો તેર પોઈન્ટ બે અને ચારસો બરાબર એટલે સરવાળો થશે અઢારસો ને ચાર પોઈન્ટ બે. ઓકે અને છેલ્લે પી ઝીરો ક્યુ વન એટલે એકસો પચાસ વત્તા ત્રણસો વીસ વત્તા એકસો બાણું વત્તા બસો એંસી બરાબર એટલે કેટલા થશે, નવસો ને બેતાલીસ, નવસો ને બેતાલીસ. ઓકે મિત્રો, તો અહીંયા આપણા સરવાળા શું થઈ ગયા, પૂરા થઈ ગયા. હવે છેલ્લું સ્ટેપ આપણું સૂત્રમાં શું મૂકી દઈએ, કિંમત છે એ મૂકી દઈએ બરાબર. ચાલો સૂત્રમાં કિંમત મૂકવા માટે સૌથી પહેલાં હેડિંગ મારી દઈએ, સૂત્રમાં કિંમત મૂકતા બરાબર. ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણે કયા કયા સૂચકાંક મેળવવાના છે, લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક. ચાલો લાસ્પેયરના સૂચકાંકને કયા સંકેત વડે દર્શાવાય, તો કે આઈ એલ વડે. ચાલો આઈ એલ લખાઈ ગયા પછી સૂત્ર મૂકી દઈએ, સિગમા પી વન ક્યુ ઝીરો એના છેદમાં સિગમા પી ઝીરો ક્યુ ઝીરો અને આખા સૂત્રને ગુણ્યા કરવાના છે સો. ચલો હવે સૌથી પહેલાં પી વન ક્યુ ઝીરો આપણે જોઈ આવ્યા ઓલા પર કેટલી રકમ હતી બરાબર છે. ચાલો તો અહીંયા જોઈ લઈએ, રકમ આપણી હતી આજે સરવાળામાં આવી હતી, કેટલી આવી હતી, એકત્રીસ એકવીસ અને બીજી કોલમમાં તેર છત્રીસ. એટલે શું કરશું, એકત્રીસ એકવીસ ભાંગ્યા તેર છત્રીસ. ચલો મૂકી દઈએ અહીંયા એકત્રીસ એકવીસ ઉપર કેટલા મૂકીએ, એકત્રીસ એકવીસ એના છેદમાં તેર છત્રીસ બરાબર અને ગુણ્યા પાસા કરી નાખીએ સો. ચલો ઓકે,
તો 31 21 ભાંગ્યા 13 36 ગુણ્યા 100 કરશો એટલે તમારો જવાબ લાસ્ટ પેયરનો આવશે 233.61, 233.61. ચલો લાસ્ટ પેયરનો સૂચકાંક પૂરો. હવે જઈએ આપણે પાસેનો સૂચકાંક. ચલો પાસેના સૂચકાંકનું સૂત્ર છે, પાસેના સૂચકાંકને સંકેતમાં દર્શાવાય આઈપી વડે. ચલો આઈપી બરાબર સિગ્મા પી વન ક્યુ વન એના છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન અને આખા સૂત્રને ગુણ્યા 100, બરાબર. ચલો હવે આપણે જરાક જોઈ આવીએ ત્યાં કેટલી રકમ હતી. ચાલો કેટલા છે, 1804.2 ભાંગ્યા 942, બરાબર છે. ચાલો એને મૂકી દઈએ અહીંયા આપણે, તો 1804.2 ભાંગ્યા 900 ને કેટલા હતા, સમથિંગ 42, 942. ઓકે ચાલો એને ગુણ્યા કરી નાખીએ 100. ચાલો એટલે 1804.2 ભાંગ્યા 942 ગુણ્યા 100 કરશો એટલે તમને પાસેનો સૂચકાંક મળશે 191.53. કેટલો મળશે, 191.53. જો મિત્રો અહીંયા બંને સૂચકાંક બહુ દૂર દૂર છે એનો મતલબ એમ નથી કે ખોટું છે, કદાચ ક્યારેક હોઈ પણ શકે, બરાબર છે. એવું જરૂરી નથી કે બંને પાસ પાસે જ હોય, પણ શક્ય હોય ત્યાં સુધી પાસે આવે, ક્યારેક અલગ આવી શકે આંકડા અલગ હોય તો, બરાબર છે. એટલે આ પાસેનો સૂચકાંકનો જવાબ આવશે 191.53. ચાલો એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે મેળવીએ ફિશરનો સૂચકાંક આઈ એફ, બરાબર. આઈ એફ બરાબર સૂત્ર આવશે વર્ગમૂળમાં આઈ એલ ગુણ્યા આઈ પી. ચાલો બરાબર ફરી વાર વર્ગમૂળ કરી નાખીએ, મોટું વર્ગમૂળ ફરી વાર એમાં આવીને કિંમત મૂકી દઈએ. આઈ એલ એટલે 233.61 મૂકી દઈએ, ગુણ્યા કરી નાખીએ આઈ પી એટલે 191.53 મૂકી દઈએ. ચાલો હવે તમારે 233.61 ગુણ્યા 191.53 કરશો અને પછી બરાબરની નિશાની દબાવવાની, પછી વર્ગમૂળ દબાવવાનું છે એટલે જવાબ તમારો આવશે 211.53, 211.53. તો